નમસ્કાર ખેડૂત મિત્રો, હું કિશનસિંહ, કૃષિ નિષ્ણાંત. ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતીમાં વાત કરીશું મરચાની ખેતીમાં આવતો સૌથી મહત્વનો જીવાત થ્રિપ્સ, જેના કારણે મરચાની ખેતીમાં કુકડ અને વાયરસના પ્રોબ્લેમ જોવા મળે છે. તો આના નિયંત્રણ માટે આજની કૃષિ માહિતીમાં ટોપ 5 દવાઓ વિશે વાત કરીશું, કે જેનો વપરાશ કરવાથી કે જેનો છંટકાવ કરવાથી મરચાની ખેતીમાં કુકડ એટલે વાયરસના નિયંત્રણમાં ખૂબ અસરકારક રિઝલ્ટ ભૂતકાળમાં મળેલા છે અને ખેડૂતોના અનુભવો છે. તો ચાલો વાત કરીએ મરચાની ખેતીમાં વપરાતી થ્રિપ્સના નિયંત્રણ માટેની ટોપ 5 જંતુનાશક દવાઓ વિશે. તમે આ જોઈ રહ્યા છો, આ થ્રિપ્સના નુકસાનના કારણે આ રીતે ઊંધી હોળી આકારના પત્તા થઈ ગયા છે. તો ચાલો વાત કરીએ તેના નિયંત્રણ માટેની. ખેડૂત મિત્રો, મરચાની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો થ્રિપ્સ જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું. આ જીવાતના કારણે મરચાની ખેતીમાં કુકડ અને વાયરસના પ્રશ્નો ઘણા બધા રહેલા છે અને આ જીવાતના કારણે લગભગ 70-80% જેટલું ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહેલી છે. તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો, પહેલાં તો આ જીવાતની આપણે કેવી રીતે ઓળખી શકીએ, તો એના જીવનચક્ર વિશે વાત કરીએ તો આ જીવાતે પીળાશ પડતા અથવા ભૂખરા રંગની હોય છે, જેની બંને આંખોની ધાર ઉપર નાના નાના વાળ હોય છે. બચ્ચા પાંખ વગરના અને આછા પીળા રંગના હોય છે. આ જીવાતના કેવું વાતાવરણ અનુકૂળ આવે તેના વિશે વાત કરીએ તો આ જીવાતને ગરમ અને સૂકું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે. વધારે તાપમાનમાં એટલે કે વધારે ગરમીમાં આ જીવાતની સંખ્યા ખૂબ ઝડપથી વધારો થાય છે. એટલે કે અત્યારે અત્યારનું વાતાવરણ છે વધારે ગરમીવાળું, આ વાતાવરણ આ જીવાતને ખૂબ મોટા પ્રમાણમાં અનુકૂળ આવે છે. આના કારણે અત્યારે કપાસમાં અને મરચામાં થ્રિપ્સ જીવાતનું ખૂબ મોટો નુકસાન એટલે કે અટેક જોવા મળી રહ્યો છે. તો આ જીવાત નુકસાન કઈ રીતે કરે છે તેના વિશે વાત કરીએ તો આ જીવાતના બચ્ચા અને પુખ્ત બંને પાનની નીચેની બાજુએ રહી મુખાંગો વડે ઘસરકા પાડી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે, જેના કારણે પાન ઉપરની તરફ કોકળાઈ જાય છે અને આપણે નિરીક્ષણ કરીએ તો ઊંધી હોળી આકારના આપણને જણાય છે, એટલે ઉપરની તરફ વળી ગયેલા જણાય છે. જો આનું સમયસર નિયંત્રણ ના કરવામાં આવે તો મરચાની ખેતીમાં ખૂબ મોટી નુકસાની ભોગવવાનો ખેડૂતને વારો આવે છે. જો આના નિયંત્રણ વિશે વાત કરીએ તો આજની કૃષિ માહિતીમાં થ્રિપ્સના નિયંત્રણ માટેની ટોપ 5 જંતુનાશક દવાઓ વિશે વિસ્તૃત વાત કરીશું. તો સૌ પ્રથમ વાત કરીએ તો 5મા નંબરે ધર્મજ કંપનીની પડઘમ દવા, કે જેમાં કન્ટેન્ટ વિશે વાત કરીએ તો થાયમેથોક્સામ 25% પ્લસ લેમડા સાયલોથીન 9.5% ZC ફોર્મ્યુલેશન. આ દવા કોન્ટેક અને સિસ્ટેમિક પ્રકારની જંતુનાશક દવા છે. આ દવાના વપરાશથી ભારે તેથી ભારે થ્રિપ્સ અને લીલી ઈયળના નિયંત્રણમાં ખૂબ સારા પરિણામ મળેલા છે. આ દવાના પ્રમાણ વિશે વાત કરીએ તો એક પંપમાં 20 ml લઈ જો છંટકાવ કરવામાં આવે તો મરચાની ખેતીમાં થ્રિપ્સ સાથે ઈયળના નિયંત્રણમાં ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે. 4થા નંબરે વાત કરીએ તો બાયર કંપનીનું જમ્પ અથવા ધર્મજ કંપનીની ભાવાર્થ દવા, જેના કન્ટેન્ટ વિશે વાત કરીએ તો ફિફ્રોનિલ 80% WG ફોર્મ. આ એક સિસ્ટમિક પ્રકારની જંતુનાશક દવા છે. બધા ખેડૂતોને મનમાં એક પ્રશ્ન થતો હોય છે કે આ સિસ્ટમેટિક પ્રકારની જંતુનાશક દવા એટલે શું. જે સિસ્ટમેટિક પ્રકારની જંતુનાશક દવા એટલે તમે એકવાર છોડમાં દવાનો સ્પ્રે કરો તો છોડના પત્તાની મારફતે આખા છોડમાં એ ઝેર પ્રસરી જાય છે, એટલે આખો છોડ એક પ્રકારનો ઝેરી બની જાય છે. છેક દવાનો સ્પ્રે આપણે પત્તા પર કરીએ તો છેક મૂળ સુધી ઉતરી જાય છે. તો ખેડૂતોએ હંમેશા સિસ્ટમેટિક પ્રકારની દવાઓ વાપરવાનો આગ્રહ રાખવો. આ દવા ભારે તેથી ભારે થ્રિપ્સના નિયંત્રણમાં પણ ખૂબ સારા પરિણામ મળેલ છે. આ દવાના પ્રમાણ વિશે વાત કરીએ તો 4-6 ગ્રામ એક પંપમાં લઈ છંટકાવ કરવામાં આવે તો મરચીની ખેતીમાં આવતી થ્રિપ્સ જીવા સામે ખૂબ અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. હવે 3જા નંબરે વાત કરીએ તો એગ્રીલેન્ડ કંપનીનું ચીની રિટર્ન, જેના કન્ટેન્ટ વિશે વાત કરીએ તો એબામેક્ટિન 1.9% EC કન્ટેન્ટ.
આ દવા ભારે થતી ભારે થ્રિપ્સ અને કથરીના નિયંત્રણમાં ખૂબ સારા પરિણામ મળેલ છે. આ દવાના પરિણામ વિશે વાત કરીએ તો, આ દવાના પ્રમાણ વિશે વાત કરીએ તો 20 ml એક પંપમાં લઈ છંટકાવ કરવામાં આવે તો મરચાની ખેતીમાં ભારેથી ભારે થ્રિપ્સ અને કથરીના નિયંત્રણમાં ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે. હવે ખેડૂત મિત્રો, થ્રિપ્સ અને કથરીનું જીવાતનું નુકસાન તમે પોતાના ખેતરમાં કઈ રીતે ઓળખી શકો? તો જ્યારે તમે ખેતરમાં આંટો મારો તો હોડી આકારના પત્તા ઉપરની તરફ વળેલા હોય તો તમારે સમજવું કે આ થ્રિપ્સનું નુકસાન છે, અને જો પત્તા ઊંધી હોડી આકારને નીચી તરફ વળેલા હોય તો તમારે સમજવું કે આ કથરીનું નુકસાન છે. હવે ખેડૂત મિત્રો, બીજા નંબરે વાત કરીએ તો IIL કંપનીની સિનવાદ જંતુનાશક દવા, કે જેના કન્ટેન વિશે વાત કરીએ તો ફ્લુક્ઝા મેટામાઇટ 10% EC કન્ટેન, આ પણ એક સિસ્ટમેટિક પ્રકારની જંતુનાશક દવા છે. આ દવાના ઉપયોગથી ભારેથી ભારે થ્રિપ્સ અને ઈયળના અટેક્સ તથા હળવી કથરી હળવી લીલી મચ્છીના નિયંત્રણમાં ખૂબ સારા પરિણામ ભૂતકાળમાં ખેડૂત મિત્રોને મળેલા છે. આ દવાના પ્રમાણ વિશે વાત કરીએ તો 16 ml એક પંપોલે છંટકાવ કરવામાં આવે તો મરચીની ખેતીમાં ભારેથી ભારે થ્રિપ્સ અને ઈયળ તથા કથરી સામે એક સાથે બધા પ્રકારની જીવાત સામે અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે. હવે પહેલા નંબરે વાત કરીએ તો દાઉ એગ્રીસાયન્સ કંપનીની ડેલીગેટ દવા અથવા ટાટા કંપનીની સમિટ દવા, આ બંને દવામાં એક જ કન્ટેન આવે છે. જે કન્ટેન વિશે વાત કરીએ તો સ્પિનોટોરમ 11.11% SC કન્ટેન, આ એક સિસ્ટમેટિક પ્રકારની જંતુનાશક દવા છે. આ દવાના ઉપયોગથી ભારેથી ભારે થ્રિપ્સ અને ઈયળના તથા હર્વિક કથીરી અને હળવી લીલી મચ્છીના નિયંત્રણમાં ખૂબ અસરકારક રિઝલ્ટ મળે છે. આ દવાના પ્રમાણ વિશે વાત કરીએ તો 16 ml એક પંપમાં લઈ છંટકાવ કરવામાં આવે તો મરચીની ખેતીમાં એક સાથે થ્રિપ્સ કથીરી અને ઈયળના નિયંત્રણમાં અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે. તો ખેડૂત મિત્રો, આજની માહિતીમાં આપણે વાત કરી તો મરચીની ખેતીમાં સૌથી મોટો પ્રશ્ન, સૌથી મોટી જીવાત હોય તો તે થ્રિપ્સનું નિયંત્રણ કેવી રીતે કરવું, આ જીવાતને ઓળખવી કેવી રીતે, તેનું તે નુકસાન કઈ રીતે કરે છે, તેનું નિયંત્રણ કઈ રીતે કરવું, નિયંત્રણ માટે આપણે top 5 જંતુનાશક દવાઓ વિશે વાત કરી. આમાંથી તમે કોઈ પણ એક દવાનો ઉપયોગ કરીને આના નિયંત્રણ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, એક વાતની ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ દવા વાપરતી વખતે દવા બીજા સ્પ્રેમાં બદલી દેવી, એટલે કે વારા પરથી દવાનું ટેકનિકલ બદલતા રહેવું, જેથી મરચીની ખેતીમાં થ્રિપ્સ સામે અથવા કોઈ પણ રોગજીવા સામે અસરકારક રિઝલ્ટ મેળવી શકાય. તો ખેડૂત મિત્રો, આ વાત હતી મરચીની ખેતીમાં આવતી થ્રિપ્સ જીવાતનું જીવનચક્ર, એનું નુકસાન અને એનું નિયંત્રણ વિશેની વિગતવાર ચર્ચા. તો ખેડૂત મિત્રો, તમે આમાંથી કઈ દવા મરચીની ખેતીમાં વપરાશ કરો છો તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, અને તમને આ કૃષિ માહિતી કેવી લાગી? જો તમને આ કૃષિ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો, અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલ રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.